શહેરમાં 1.5 મહિના પહેલા જહાંગીરપુરામાં રહેતી અસિસ્ટન્ટ મહિલા પ્રોફેસરને ટ્રેનની નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો। મહિલા પ્રોફેસરને તેના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 23,000ની રકમ પડાવી હતી, જેના કારણે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી, જેને લઈને મહિલા પ્રોફેસરના પિતાએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે 3 મોબાઈલ નંબરોના ધારકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો, જેમાં રાંદેર પોલીસ દ્વારા આરોપીઓને બિહારના નક્સલી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। જહાંગીરપુરામાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ 16 માર્ચે બપોરે ઉત્તરાણ અને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો। મહિલા પ્રોફેસરે આપઘાત કરવાના એક દિવસ પહેલા નાની બેનના મોબાઈલ પર વોટ્સઅપ મેસેજ કર્યો હતો। મેસેજમાં તેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગતા હોવાની વાતચીતનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો। આથી તાત્કાલિક નાની બેને મોટી બેનને વાત કરી હતી। આરોપીઓ પાસે મહિલા પ્રોફેસરના ફોનનો એક્સેસ હતો। તેને જણાવ્યું કે મારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, તેમાં એક્સેસમાં કોન્ટેક્ટ SMSમાં યસ કરેલું, મને ઘરે અને કોલેજના સમયે બ્લેકમેલિંગ કરી ખોટા મેસેજ કરે છે, મારા અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી મારી પાસેથી UPI ઉપરથી 3,000, 1,500, 6,000, 8,000, 1,500 રૂપિયા તેમજ પેટીએમ એપ્લિકેશન મારફતે 3,000 બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરેલા હતા। અસિસ્ટન્ટ મહિલા પ્રોફેસરે જે 3 નંબરોથી વોટ્સઅપ કોલ કરેલા તે નંબરો પાકિસ્તાનના હતા। કેટલીક ગેરકાયદેસર એપ્લિકેશન છે જેના પરથી ઠગ ટોળકી જે તે દેશનો કોડ નંબર અને ફોન નંબર લખી સોશિયલ મીડિયા થકી વાત કરતા હતા। સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે IP એડ્રેસની તપાસ કરતા લોકેશન બિહારની હોવાનું જણાવ્યું। ત્યારબાદ રાંદેર પોલીસની ટીમ બિહારના નક્સલી વિસ્તારમાં પહોંચી વેશપેલ્ટો કરીને વોચ ગોઠવી અભિષેક કુમાર, રવિન્દ્ર પ્રસાદ સિંહ, રોશન કુમાર, વિજય પ્રસાદ સિંહ અને સૌરભ રાજ ગજેન્દ્રકુમારની ધરપકડ કરી। નક્સલી વિસ્તારમાં હોવાથી ખૂબ જ કાળજીપૂર્વક સ્થાનિક પોલીસ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું। વધુમાં જણાવ્યું કે સેજલ કુમારીને મોબાઈલ ફોનમાં એક એપ્લિકેશન દ્વારા ઓફર કરવામાં આવી હતી, જેમાં તમામ કન્ડિશન એક્સેપ્ટ કરતા મોબાઈલનો એક્સેસ આપી દીધો। ત્યારબાદ તેના મોર્ફ કરેલા ન્યૂડ ફોટો સાથે ધમકી આપી રૂપિયા પડાવી લીધા। આ સાથે દબાણ લાવવા માટે ફોટો સેજલના મિત્રોને પણ મોકલ્યા હતા। કુલ 47,000 જેટલા રૂપિયા પડાવી લીધા હતા। આરોપીઓ ઘરે બેસીને પેટ્રોલ કરતા નહોતા, ઘરની નજીકમાં આવેલા ઝાડ ઉપર બેસી અથવા તો કોઈ ડુંગર ઉપર બેસીને ધમકીઓનો સિલસિલો શરૂ કરતા હતા। 3 આરોપીઓ ધોરણ 10 સુધી જ ભણેલા છે અને ઓનલાઈન દ્વારા એકબીજાને ફોન હેક કરતા શીખવ્યું। પોલીસે તેમને 3 દિવસ સુધી સતત વોચ રાખી રેકી કરી આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, પ્રિન્ટર, કીબોર્ડ, માઉસ, ફિંગર પ્રિન્ટ મશીન અને 15 જેટલા આધાર કાર્ડની ઝેરોક્સ કબજે કરી છે। પોલીસે કુલ 51,000ની મુદ્દામાલ પકડી પાડ્યો। પકડાયેલા આરોપીઓની હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે એકબીજા સાથે મળી લોનના હપ્તા ભરવાના નામે અશ્લીલ ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હતા અને બળજબરીપૂર્વક મજબૂર કરી દેતા હતા પૈસા આપવા માટે, તેવી મોડસ ઓપરેન્ડી ધરાવે છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, 1 TV, સુરત।